હું છું અત્યારે નાગલપુરમાં અને અમે લોકો આવ્યા છીએ હરિભાઈ ને બટેટા ખાવા માટે. હરિભાઈ કેટલા વર્ષ થી આ જગ્યાએ? 7 થી 8 વર્ષ, 8-9 વર્ષ થઈ ગયા. એમ આમાં શું શું નાખ્યું? દાડમ દાડમ છે, કેરી છે, કિસમિસ છે, સિંગનો ભૂકો છે, સિંગનો ભૂકો છે, ઓકે બરાબર, અને દાણા આવે છે, દ્રાક્ષ આવે. સ્પેશિયલ બોટાદ સુધી આવ્યા હોય ને નાગલપર, છે ને ઘણા લોકો બટેટા ખાવા માટે આવે. સાળંગપુર હનુમાનજી દર્શન કરવા જાય, રિટર્નમાં બધા નાગલપર આવીને બટાટા ખાતા આવે આવે ને આવે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે નાગલપુરમાં અને અમે લોકો આવ્યા છીએ હરિભાઈને બટેટા ખાવા માટે. પરફેક્ટ લોકેશન છે ને અત્યારે ગોપાલભાઈ આપણને જણાવશે. નાગલપુર બસ સ્ટેન્ડ ની એકજટ સામે ગઢડા રોડ, હરિભાઈ બટેટા વાળા. ઓકે, આ નાગલપુરમાં બટેટા તમને અહીંયા ઘણી બધી જગ્યાએ મળી જશે, પણ ખાસ કરીને આ એક જે જગ્યા છે હરિભાઈ ત્યાં વધારે પડતું ફેમસ છે. ઘણા બધા લોકો શૂટેય કરેલું છે. અમે અત્યારે વરસાદમાં બી અહીંયા શૂટ કરવા આવ્યા છીએ. હવે ફટાફટ છે ને હરિભાઈને મળીએ, પછી આગળ બટેટા તમને ટેસ્ટ કરીને જણાવીએ. અને બટેટા તો અઢળક જગ્યાએ મળતા હોય, પણ અહીંયા થોડાક ડિફરન્ટ તમને જોવા મળશે. શું ડિફરન્ટ છે હમણાં તમને બતાવું, ચાલો શરૂ કરીએ. ભાઈ એનું નામ છે હરિભાઈ, અને હરિભાઈ અહીંયા ટાઈમિંગ શું હોય છે? 9:15 થી 9:30 ટાઈમ, અને સાંજે 7:30. એટલે કન્ટિન્યુ ચાલુ છે બપોર? ઓકે. અને ભૂંગળા અને બટેટા બે જ વસ્તુ રાખીને બટેટાથી વધારે પ્રખ્યાત આપણે? ઓકે. અને કેવી રીતે પ્લેટ બને છે આપણી? પ્લેટ જો આપણે 30 રૂપિયાનું બટેટાને મૂળા બે આપી, પણ આ કેટલા? 30 રૂપિયા. 30 રૂપિયા. આમાં શું શું નાખ્યું? દાડમ દાડમ છે, કેરી છે, કિસમિસ છે, સિંગનો ભૂકો છે, સિંગનો ભૂકો છે, ઓકે બરાબર, અને દાણા આવે છે, દ્રાક્ષ આવે. દ્રાક્ષ. ભાઈ કેટલા વર્ષથી આ જગ્યાએ? 7 થી 8 વર્ષ, 8-9 વર્ષ થઈ ગયા. એમ સૌથી પહેલાં છે ને ઇન્સ્ટાગ્રામ ઉપર ઇટન ડ્રાઈવ અંડરસ્કોર કરીને ઇન્સ્ટા પેજ છે ને એની રીલ અમે શૂટ કરતા હોય, અને આ જિલ્લામાં આ બાજુ આ પટ્ટે બધી જગ્યાએ બટેટા સૌથી વધારે પ્રખ્યાત છે. અને ઘણીવાર ઘણા લોકો આઈ થિંક સૌરાષ્ટ્રની બારે મુંબઈ સાઈડ કે ક્યાંક અમુક જગ્યાએ એવી રીતના જોતા હોય ને તો ઘણાને એમ લાગશે કે શું છે આ બટેટા બટેટા, જ્યાં જોવો ત્યાં બટેટા. પણ બધી જગ્યાએ બટેટાનો ગજબ ક્રેઝ છે આ બાજુ, અને બધાનો ટેસ્ટ ડિફરન્ટ છે. અલગ અલગ સિસ્ટમ છે, અલગ અલગ રીતે બનાવતા હોય છે. ભૂંગળા આપ્યા છે, સિંગ લીધી છે, અને લીંબુ તમારે જોઈએ એટલું ઉપરથી નીચવવાનું હોય છે, થોડુંક નીચવી નાખી. અત્યાર સુધી આ પટ્ટે જે હજી બટેટા આપણે ખાધા ને ભાઈ, એમાં ડિફરન્ટ અહીંયા અમે જોયું કિસમિસ નાખી છે, કે ફુદીનાની ગ્રીન ચટણી ઉપરથી નાખી. આ ગ્રીન ચટણી છે આપેલી વાર જોઈએ, આઈ થિંક ગ્રીન ફુદીનાની છે કે નથી ખબર, પણ ચટણી ગ્રીન છે. દાડમ છે, દાડમ છે, કોથમરી અંદર નાખી હોય લાલ ચટણીની અંદર. આ બધું થોડુંક ડિફરન્ટ જોવા મળ્યું. જો આ તહેવારમાં તમારે ક્વોલિટી પરફ્યુમ્સ વાપરવા હોય અથવા કોઈને ગિફ્ટ કરવા હોય તો ફ્રેગરન્સ એન્ડ ફેશન લાવ્યા છે પેક ઓફ 8 અને પેક ઓફ 4, જેની અંદર એક બોક્સની અંદર 8 ફ્રેગરન્સના અલગ અલગ પરફ્યુમ તમને જોવા મળી જશે. નંબર અત્યારે સ્ક્રીન ઉપર આવે છે, તમે એમાં કોલ કરીને ઓર્ડર કરી શકો છો. થેન્ક યુ. જેમ મેં કીધું ને ગામે ગામે અલગ અલગ વસ્તુ તમને દેખાશે. સ્પાઈસી છે, કિસમિસ, એટલે ખરેખર યુનિક કોમ્બિનેશન જો બાબુ બટેટાની અંદર. ઘણા લોકો આનંદભાઈ કહેતા હોય કે આમાં કિસમિસ ભાળી એમ, પણ જ્યારે ખરેખર ખાય ને ત્યારે તેને સ્વાદ એની ખબર પડે એમ. દાડમ છે, આ ઓરિજિનલ સ્ટાઈલ છે ભાઈ ભૂંગળા બટેટા ખાવાની. આ સૌરાષ્ટ્રમાં અહીંયા તમે જોવો ને તો બધા આમ જ ખાતા હશે. અને આની માથે છે ને મીઠી ચટણી એ લોકો નાખે છે, આપણે નથી ન ખવડાવી. હા, એક બટેટા એવા છે એકચુલમાં આની સાથે ખરેખર ભૂંગળાની ઘણી જરૂર ન પડે, એટલી બધી વસ્તુ આમાં ઉમેરેલી છે. કાચી કેરીની બધું નાખેલું. તમને દેખાવમાં લાલ ઘૂમ લાગે છે, પણ જેટલા લાલ છે એવા તીખા નથી. ઘણા લોકો કેમેરામાં જોવે ને તો આનંદભાઈને એમ થાય કે બહુ તીખા છે, પણ ખરેખર એવા તીખા છે નહીં. અઢળક લોકોએ વિડીયો બનાવેલા છે, જગ્યા ખરેખર બહુ સારી. સ્પેશિયલ બોટાદ સુધી આવ્યા હોય ને નાગલપર, છે ને ઘણા લોકો બટેટા ખાવા માટે આવે. સાળંગપુર હનુમાનજી દર્શન કરવા જાય, રિટર્નમાં બધા નાગલપર આવીને બટાટા ખાતા આવે આવે ને આવે.
બોટાદ અને નાગલપર આજુબાજુ કોઈ આપણા ભાઈ બહેનો કોઈ વિડીયો જોતા હોય તો આ જગ્યાએ કોણ કોણ આવે છે કમેન્ટમાં જરૂરથી જણાવજો, અને વિડીયો જો પસંદ આવ્યો હોય તો આગળ શેર કરી દેજો, વિડીયોને એક લાઇક આપી દેજો. મળીએ જલ્દીથી નવા એક વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.